एस टीवी की विशेष रजूआत महाकवरेज में आपनु स्वागत छे। आपणी साथे जोडायेला छे योगेश भाई। योगेश भाई, अहींया गाड़ी 146मी रथयात्रा नो प्रारंभ थई गयो छे। भगवान जगन्नाथ नगर चर्चाए निकळ्या छे, परंतु अहींया गाड़ी प्रभुने प्रसन्न करवा माटे मगनो प्रसाद चढ़ावामां आवे छे। तो फक्त अहींया सवाल थाय छे कि मगनो प्रसाद केम? आना पाछळ भी पण एक बहु ज मोटू कारण छे, ते अंगे दर्शक मित्रोने जणावजो। અષાઢી બીજની આ રથયાત્રા 146મી રથયાત્રા છે, એટલે જુદી જુદી પરંપરાઓ જુદા જુદા પ્રકારે ડેવલપ થઈ છે અહીંયા। અને એમાં ખાસ કરીને આપ જોશો તો અષાઢ મહિનો એટલે ચોમાસું, એટલે વરસાદ, આમ બે જ વસ્તુઓનો મુખ્ય આધાર હોય છે। આજના દિવસે રથયાત્રા એટલે દરેક લોકો એવું ઈચ્છતા હોય કે ભગવાનના દર્શન થાય। જગતનાથ જગન્નાથજી અમદાવાદ શહેરમાં રથ ઉપર આરૂઢ થઈને પોતાના ભાઈ બળદેવજી, પોતાના બેન સુભદ્રાજી સાથે દર્શન આપવા તો નીકળે છે, પરંતુ દરેક વ્યક્તિ દરેક માણસ એની એક ઈશ્વર પાસે ઈચ્છા હોય છે। અને આજના દિવસે મોટા ભાગની ઈચ્છાઓમાં કાંઈ ન હોય તો એક લોકો ઈચ્છતા હોય છે વરસાદ, અને બીજું ઈચ્છતા હોય છે પ્રસાદ। વરસાદ અને પ્રસાદ આ બે મળી જાય તો માનવજાત રાજી રાજી એવું માની લે છે કે ભગવાનની કૃપા આપણા ઉપર નિરંતર વર્ષા કરે છે। વરસાદ તો આપણે સ્વાભાવિક સૌ ઓળખીએ છીએ, સૌ જાણીએ છીએ, પડતો હોય છે એ વરસાદ, અમૃત વર્ષા જેવો અષાઢ મહિનાનો વરસાદ ગણાય એ વરસાદ। પણ પ્રસાદ એટલે કે પ્રસાદની જયારે વાત કરું છું ત્યારે આપે મને પૂછ્યું કે મગનો પ્રસાદ, આપણે જોયું હમણાં જ આપ જીએસટીવીના માધ્યમ દ્વારા આપ સતત અમારી સાથે જોડાયેલા છો, એટલે આપ જોતા હશો હમણાં થોડી વાર પહેલા ખીચડાનો પ્રસાદ શહેરમાં લોકોએ કર્યો। આપણી પાસે ભોજનની જે વ્યવસ્થા છે, આપણી ભારતીય પરંપરાની, આપણી હિન્દુ સનાતન પરંપરાની, એ પરંપરામાં મગને ખૂબ જ મોટું મહત્વ આપવામાં આવ્યું છે। કઠોળ છે એ આપણે સમજીએ છીએ પ્રોટીન આપે છે, પણ કઠોળની આ બધી જ વસ્તુઓ છે એમાં પણ મગ છે ને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે। અને આપણી જૂની ગુજરાતી કહેવતોમાં તો એમ કહ્યું છે કે મગ ચલાવે પગ, મગ છે એ જ પગ ચલાવે। માણસમાં જે શક્તિ છે, જે ચાલવાની શક્તિ છે એ મગની હોય છે, એટલા માટે આજે બહુ જ મોટા પ્રમાણમાં, એટલે કિલોની રીતે તો આંકડાઓ મને બહુ યાદ નથી રહેતા એટલે આંકડાઓ સાથે નથી કહેતો, પણ ખૂબ મોટા પ્રમાણમાં મગનો પ્રસાદ આપવામાં આવે છે। કારણ કે લોકો આજે ભગવાનના પગ બનતા હોય છે, સ્વયં ભગવાન ચાલીને એ તો રથ પર આરૂઢ થયા છે, પણ એને રથને ખેંચવા વાળા, યાત્રામાં જોડાવા વાળા, એના સતત પગ ચાલવાના છે। તો મગ ચલાવે પગ, એટલે મને એવું લાગે છે કે મગનો પ્રસાદ પરંપરાગત રીતે, અને બહુ સાચી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ નિરામય હોવો જોઈએ, આમ વિહીન અવસ્થામાં હોવો જોઈએ। નિરામય એટલે જેનામાં આમ નથી તે। સંસ્કૃતના શ્લોક તો એવું પણ કહે છે, વિદ્વાનો પાસે મેં સાંભળેલું છે, એમને કહેલું છે કે ભક્તિ ભગવાનને કરવા વાળો ભક્ત છે એ ભક્તની ભક્તિ ભગવાન તો જ સ્વીકારે છે કે એનું પોતાની તંદુરસ્તી છે એ નિરામય હોવી જોઈએ। નિરામય એટલે આમ વિહીન અવસ્થા। તો ભગવાન આજે મને એવું લાગે છે કે આમ વિહીન અવસ્થામાં જીવવા માટે થઈ અને આ મગનો પ્રસાદ આપવામાં આવે, જેથી કરીને દરેક ભક્ત છે એની ભક્તિ છે એ ભગવાન સુધી પહોંચી શકે। આ પ્રકારનો મને એવું લાગે છે મગ છે ને ઉત્તમોત્તમ કહેવામાં આવ્યું છે અનાજમાં, દ્વિદલીયમાં, અને એમાંય ખાસ કરીને મગ એનું ખૂબ મોટું મહત્વ છે। એટલે 146મી રથયાત્રામાં આજે પણ ભરપૂર પ્રમાણમાં હું એવું માનું છું કે આપ ઘરમાં બેઠા બેઠા જીએસટીના માધ્યમથી તો આ દ્રશ્યો માણી જ રહ્યા છો, પણ શક્ય હોય તો નજીકમાં ક્યાંક હોય તો રથયાત્રામાં પગે ચાલીને પહોંચવું અને મગનો પ્રસાદ લેવો એ જીવનને ધન્ય બનાવવાની આજની ઘટના છે અષાઢી બીજની રથયાત્રા। યોગેશભાઈ, હવે અહીંયા ગાડી પ્રશ્ન એ પણ થાય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે કે રથયાત્રા જે જે રસ્તાઓ પર નીકળે છે એના પાછળ પણ એક કારણ છે। ઘણા લોકો તેવું સમજતા હોય છે કે રથયાત્રા નીકળે છે તેની સાથે જવું જોઈએ, અને તેની સાથે રથની પાછળ જવાથી આપણને પણ ભગવાન આશીર્વાદ આપે છે, પરંતુ ભક્તોને એ પણ નથી ખબર કે જે જે રસ્તે રથ નીકળી રહ્યો છે તે રસ્તો પણ એ જગ્યાથી જે ભગવાન પસાર થઈ રહ્યા છે ત્યાંથી, તો ત્યાં આગળ પણ ભક્તોની ભારે ભીડ છે અને એ જગ્યા પણ અભિભૂત થતી હોય છે। તો જે જગ્યાથી રથ નીકળે છે તેની પાછળનું કારણ શું છે કે તે રથ જ્યાં થઈને નીકળી રહ્યો છે એ જગ્યા પણ અભિભૂત થઈ છે, અને આ સમગ્ર માહિતી વિશે દર્શક મિત્રોને જણાવજો। મને એવું લાગે છે કે સ્વયં 146 વર્ષની આ ઘટના છે, આ કોઈ 2-5 વર્ષ નહીં પણ 146મું વર્ષ,
ભગવાન રથ ઉપર આરૂઢ થઈ અને એનો ચોક્કસ જે રૂટ છે આપ કહો છો એ જ પ્રકારે હરેક જગ્યાએ નીકળતા હોય છે અને એ નીકળે છે ત્યારે એમાં 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 એની જે ઈશ્વરી તત્વ છે એનું સતત દાખલા તરીકે આપણે સમજીએ છીએ કે આપણા ઘરમાં એક કોઈ વડીલ હોય જે ભક્ત હોય કોઈ ગુરુ હોય જેની પોતાના હાથે લાખો જાપ કરેલી માળા હોય તો એ અન્ય માળાઓ છે એ પદાર્થ ને આ પદાર્થ બંને એક જ છે પરંતુ કોઈ સાધકના હાથમાં રહેલી વર્ષો સુધી એક માળા હોય તો એ માળાનો પ્રભાવ જુદો હોય છે એમ 146 વર્ષ સુધી સતત જે રૂટ પર યાત્રા નીકળે છે જ્યાં હરેક વર્ષે એટલે 146 વર્ષની જનસંખ્યા તમે ગણો તો એ જનસંખ્યા કેટલી થઈ તો એ જનસંખ્યાની ચેતના છે એ આ રથના દર્શન કરવા માટે જોડાયેલી હતી એટલે મને એવું લાગે છે કે એ જેને દર્શન કર્યા છે એની ચેતનાઓ માનો કે દૈહિક સ્વરૂપે ન હોય તો આજે પણ એ ચેતનાઓ જે જગ્યાએ ઉભા રહેલા હતા એ જ જગ્યાના સ્મરણમાં હશે અને સ્મૃતિમાં હશે એટલે મને એવું લાગે છે કે દરેકે દરેક જગ્યાનું એક ખૂબ મોટું મહત્વ છે અને એ જ રૂટને પકડીને મોસાળ સુધી સરસ્પર સુધી પહોંચવાની એક આ સુંદર મજાની ઘટના આપણી પરંપરાગત રીતે આપણા સાવ સાચા શ્રદ્ધાળુ ભાવુક લોકોએ કોઈ વિદ્વતાસભર નહીં કોઈ બુદ્ધિપૂર્વક નહીં પણ માત્ર ભાવથી સર્જાયેલી આખી ઘટના છે અને આજના દિવસે મને એવું લાગે છે કે સૌથી મોટો અમદાવાદ શહેરમાં 365 દિવસમાં કોઈ મોટામાં મોટો ભાવ ઉભો થતો હોય તો એ આજના દિવસે અષાઢી બીજે ભાવ ઉભો થાય છે અને એટલે જ અમદાવાદ શહેરની રથયાત્રા એ ભાવ જગત સાથે જોડાયેલી છે એટલે જ એનો પ્રભાવ ઉભો કરી શકે છે અને એવી પ્રભાવશાળી રથયાત્રાના આજે દર્શન કરવા માટે ચોકે ચોકે ચૌટે ચૌટે પોળે પોળે હરેક વિસ્તારમાં એ જ રસ્તાઓ એ જ રોડ એ જ ઝરુખાઓ એ જ મકાન એ જ લોકો પેઢીઓ ફરતી જાય મારો વાલો તો એ જ છે રથયાત્રા તો એ જ છે બિલકુલ યોગેશભાઈ હવે અહીંયા પૂછે કે આજનો એવો દિવસ છે કે જ્યારે ભક્તો જે હોય છે તે આખો દિવસ નકોરો ઉપવાસ રાખતા હોય છે અને ફક્ત ખાલી જે કંઈ પ્રસાદ એમને આપવામાં આવે છે એ પ્રસાદ તેઓ ગ્રહણ કરતા હોય છે આની પાછળ એક માન્યતા તે પણ છુપાયેલી છે કે તેઓનું કહેવું છે કે આ તેમના એક ભગવાન પ્રત્યેનો એક પ્રેમ છે કે જેઓ જણાવે છે તે લોકો કે અમે ભગવાનને આવી રીતે પ્રેમ કરીએ છીએ અને ફક્ત પ્રસાદના રૂપે જે અમને મળે છે તે અમે ગ્રહણ કરીએ છીએ તો આ અંગે તમે થોડું જણાવજો કે આ ઉપવાસ રાખવાથી અને ભગવાનને જે કંઈ પ્રસન્ન કરીએ છીએ અને પછી તે વસ્તુ આપણે જે પ્રસાદના રૂપે ગ્રહણ કરીએ છીએ તેના અંગે શું મહત્વ હશે અને કેવી રીતે આની પાછળનું સમગ્ર આ કહેવામાં આવે છે કે ભગવાન પ્રસન્ન થાય છે જ્યારે એક વ્યક્તિ જ્યારે એક ભક્ત છે જે આખો દિવસ નકોરો ઉપવાસ રાખે અને તે બાદ ફક્ત ખાલી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે બહુ સાચી વાત છે આપ કહો છો એ પ્રકારે રથયાત્રાના દ્રશ્યોને આપ સૌ માણી રહ્યા છો ત્યારે આપ ભાગ્યશાળી છો કે આપણા ઘરમાં બેઠા બેઠા આપના ટેલિવિઝન સેટ પર જીએસટીવીના આ સુંદર મજાની રથયાત્રાના દ્રશ્યો માણી રહ્યા છો અને સાથે સાથે મને વાત કરવાની તક મળી છે એટલે હું કહું છું ઈશ્વરે આપેલો આ દેહ માનવ જન્મ અને એ જન્મને સાર્થક કરવા માટે મને એવું લાગે છે કે આત્મતત્વ એની પણ એક રથયાત્રા જ હોય છે જીવન એટલે આત્મા છે એ 10 ઇન્દ્રિયો એટલે કે 10 ઘોડાઓ સ્વરૂપી એક જે દેહ સ્વરૂપી રથ છે એના ઉપર આરૂઢ થઈને એક આત્મતત્વ નીકળવું હોય છે એ હરેક વ્યક્તિ જે જન્મો છે હરેક પછી નર હોય કે નારી હોય પણ એનું આત્મતત્વ છે એ પણ રથયાત્રા સ્વરૂપે જ એનું જીવન જીવે છે અને ત્યારે એને ખબર છે આત્મતત્વ છે એનું અનુસંધાન સીધું પરમાત્મા સાથે છે એ પરમ તત્વ માંથી છૂટું પડીને એક આત્મતત્વ આપણી પાસે આ દેહ ધારણ કરી અને એક જુદી પ્રક્રિયા જુદા અનુભવો ઇન્દ્રિયાતીત જ્ઞાન મેળવવા માટે થઈ એટલે આપણને દ્રષ્ટિ મળેલી છે શ્રવણ મળેલું છે આપણને વાણી મળેલી છે આપણને સ્પર્શ મળેલો છે એ બધા દ્વારા આપણું આત્મતત્વ અનુભવ કરેલો છે અને એ વખતે કામ ક્રોધ મદ લોભ મોહ જે નાશવંત બાબતો છે એ નાશવંત બાબતો એની સાથેનું જન્મતાની સાથે જ એક સંબંધ જોડાય છે અને એ સંબંધ જોડાવાથી માણસ પછી પોતાને મળેલી જે શક્તિ છે એ પોતે પોતે સ્વયં આત્મા છે અને એની ગતિ છે એ પરમ તત્વ તરફ એટલે કે પરમાત્મા તરફ એ ભૂલી જાય છે અને કામ ક્રોધ મદ લોભ મોહની ધૂળમાં રમતો 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 એ પછી ખોવાઈ જતો હોય છે પણ ધન્ય છે આ ભારત દેશની ભૂમિ ધન્ય છે આ દેશના સંતો ધન્ય છે આ દેશના મારા દેશના પુરાણો ધન્ય છે આ દેશના વેદો કે જેને આપણને ગાય ભગાડી અને
ટાણે ટાણે આપણને કીધું કે હે માણસ, તું માત્ર માણસ નથી પણ તું આત્મ તત્વ છું, અને તું જે આત્મ તત્વ લઈને નીકળો છું એ જ પરમ તત્વ છે. આજના રથયાત્રાના દિવસે આપ મને પૂછો છો ત્યારે મારે એ જ કહેવું છે કે રથયાત્રામાં જોડાવા વાળો દરેક ભાવુક વ્યક્તિ છે એ નકોરડા ઉપવાસ કરે છે. એનું કારણ એ છે, એને ખાતરી છે હું આત્મ છું, મારું આ શરીર છે એ તો આત્માનો રથ છે. એમ ભગવાન આજે નીકળો છે ત્યારે મારું પણ પરમ તત્વ તરફ અનુસંધાન છે. ત્યારે ન તો મારે ખાવાની જરૂર છે કે ન તો મારે ખોરાકની જરૂર છે, મને તો મારા વાલાનો પ્રસાદ મળે, એ પ્રસાદ જ મને શક્તિ આપે છે. અને એ શક્તિ મળતી હોય છે એ માત્ર મનમાંથી મળતી શક્તિ નથી, કારણ કે મન છે એ તો કલ્પનાઓ સર્જે છે, પરંતુ આ શક્તિ મળતી હોય છે એ એના સુસુપ્ત મનમાંથી મળતી હોય છે, જ્યાં ઈશ્વરે આપણને એક અદ્ભુત તાકાત આપેલી છે, જે તાકાતમાંથી મને અને તમને એક વાનર સ્વરૂપે આપણને આપણને દેવ મળે. જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, એવા હનુમાનજી મહારાજ જેને યાદ કરવામાં આવે કે તારામાં આ શક્તિ છે, હનુમાનજી કૂદી જા, અને આખે આખો દરિયો કૂદી જાય. એ હનુમાનજી મહારાજ હોય તોય ભલે, પછી ભીમ હોય તોય ભલે, પછી એક એક શક્તિશાળી જેને કહી શકાય એવા આપણી પાસે ઈશ્વરી તત્વો આપણી પાસે માનવ તરીકે જ જન્મ લઈ અને મને અને તમને મળેલા છે. જનેતા દ્વારા જ જન્મ પામેલા અહીંયા માનવો છે. અહીંયા એક સામાન્ય જેને કહી શકાય એવો ભક્ત છે, એ તત્વ છે એ પરમ તત્વ સુધી પહોંચી શકે છે. એક સામાન્ય વ્યક્તિ છે એ વ્યક્તિ મટી વ્યક્તિ વિશેષ બની શકતો હોય છે. એટલે આજની 146મી આ રથયાત્રા અને એ રથયાત્રાના પ્રસાદ માટે આપ કહો છો એ બહુ સાચી વાત છે. જીએસટીવીના માધ્યમ દ્વારા આપ સૌને પણ કહું છું કે આખો દિવસ ચાલીને દોડીને નાચીને કૂદીને જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર કરતા કરતા નીકળવા વાળો વ્યક્તિ માત્ર ને માત્ર મગ હોય તોય ભલે, જાંબુ હોય તોય ભલે, કાકડી હોય તોય ભલે, એનો પ્રસાદ લઈ અને અને બહુ સાચી વાત છે. પ્રસાદ છે ને એ તો આજના દિવસે એના પોતાના અંદર જે ભૂખરૂપી જે ક્ષુધારૂપી જે ભૂખ છે એનો જે હવનકુંડ છે યજ્ઞકુંડ છે એમાં ભગવાનના પ્રસાદની આહુતિ આપી અને પોતે પવિત્ર બનતો હોય છે. કારણ કે ક્ષુધાન ભાંગે પાણીએ કોઈ દિવસ ભૂખ છે એ પાણીથી ન, એના માટે પ્રસાદ જ જોઈએ, તો એ પ્રસાદની પ્રાપ્તિ સાચ અર્થમાં ભાવુક ભક્તો જે નકોરડા ઉપવાસ કરી અને આજનો દિવસ સાડી બીજે પ્રસાદ મેળવીને કરતા હોય છે એને એક જુદા જ પ્રકારની, સામાન્ય રીતે ફૂડ ના નિષ્ણાંતો જે કહે છે એવી રીતે ખોરાકમાંથી મળતા તત્વો નહીં, પણ જે તત્વો હજી લોકો નથી પામી શક્યા એવડી મોટી તાકાત આજે કે નાચીના પ્રસાદમાં હોય છે. યોગેશભાઈ, અહીંયા જ્યારે ભગવાન બીમાર પડે છે ત્યારે 15 દિવસ પછી રથ નીકળે છે, આની પાછળ પણ એક ખૂબ જ પ્રચલિત કથા છે, અને તેવું પણ કહેવામાં આવે છે કે આ સમયગાળામાં ભગવાન એકાંતવાસ સમય વિતાવે છે, તેવું કેમ? ભગવાન, મેં કહ્યું એમ આ ભાવ જગત છે. શાસ્ત્રો પુરાણોની એ કથાઓને બાદ કરતા ઉપકથાઓ આપણા દેશમાં આપણને ખૂબ મળે છે. ભારતીય પરંપરામાં ભગવાનના દરેક ભક્તને જુદી જુદી પ્રકારની એક સ્વતંત્રતા આપવામાં આવી છે કે તું તારા ભગવાનને જેવી રીતે ઈચ્છે છે એવી રીતે કરી શકે. માનવ જાત એ માનવ છે, માણસની મર્યાદા છે, અને ત્યારે એ પણ પોતે જેમ મર્યાદિત છે એમ પછી પોતાના ભગવાનને પણ મર્યાદિત માનવામાં આવે છે. માતાને ખબર છે, માડી તારી કેટલા જનામાની રે કમાણી, હે નંદ રાણી તારા એ આંગણા, એ માડી તારી કેટલા રે એ જનામાની રે કમાણી રે, એ નોંધ રાણી તારા એ આંગણા. અમારા કવિ કાક ભગત બાપુ એમ કે છે કે હે માં, તારી કેવડી મોટી કમાણી હશે કે આ જગતનું સંચાલન કરવા વાળો જગતનો નાથ કૃષ્ણ પરમાત્મા તારા આંગણાની ધૂળમાં રમે છે અને નાની નાની પગલીઓ પાડે છે, એ તું કેવી ભાગ્યશાળી.
आप जेम मने पूछो छे मने ए कहेवानी इच्छा थाय छे के माने खबर छे के जगत नु संचालन करवा वालो आ आ आ, आ जगत नो नाथ छे आ कृष्ण परमात्मा छे अन पण छताय मां छे एनो भाव तो एना दीकरानो ज भाव होय छे पछी धूड मोठा मां नाखे અને માં આવી અને હાથમાં વેલણ લઈ અને કંઈક ધૂળ મોઢામાં નાખી કાના કાટ 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 બતાવ્યો અને મોઢું ફાડે અને ત્રણે ત્રણ લોકના દર્શન સગી માને કરાવે એ આ ઈશ્વરી તત્વ છે. એટલે મને કહેવાની ઈચ્છા થાય છે કે આ બધી જ પરંપરાઓ આ પ્રકારે ઊભી થયેલી આ ભાવ સાથેની ઘટનાઓ છે. ભગવાનનું બીમાર થવું, એમની આંખે પાઠા બંધાવવા, એની જુદી 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 જુદા પ્રકારની પરંપરાગત વાતો કથાઓ છે. પરંતુ મને એવું લાગે છે કે માણસ ઈચ્છે છે કે હું માંદો પડું તો ભગવાનને પણ કંઈક આવું થાય, હું થાકી જાઉં છું તો મારો ભગવાનને થાકી જાય. અને એટલે જ આપણે ત્યાં તો લોકગીતો ગવાયા છે કે એક બાઈ છે, એક નારી છે, એક સ્ત્રી છે, એક યુવાન છોકરી છે, એ પોતાના કેડમાં તેડીને કાનુડાને લઈને નીકળતી હોય. ઇઝ નોટ અવર નાનો રે, એકાનો રમે છે મારી કેડમાં, આ લાલ કુંવર એ ફૂલ કુંવર નાનો રે, આગે દીધો કાનાના હાથમાં. એક નારી છે, એક સ્ત્રી છે, એક જુવાન દીકરી છે, એ પોતાની કેડમાં કાનુડાને લઈ અને નીકળતી હોય તો મારે એ કહેવું છે કે ભક્તિ કેવડી મોટી હશે. ભગવાન આવડો નાનો થઈ જતો હોય છે ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારની આ બધી ઘટનાઓથી, પોતાના ભાવથી આ પરંપરાઓ ઊભી થઈ છે અને એ પરંપરાઓમાં ભળવું એનું નામ જ ભાવ છે. બુદ્ધિને લઈ અને જે બેઠો છે એ તો ઘરમાં ઘરમાં બેહી રહેવાનો, એ બહાર નથી નીકળી શકવાનો. બુદ્ધિજીવીઓ છે એ તો ચશ્મા ચડાવી અને વાંચવાના છે, પરંતુ આંખ બંધ કરી અને ભીતરમાં સર્જાતું અંધકાર છે એ અંધારામાં પણ અજવાળા પ્રગટાવે ને એ રથયાત્રામાં જોડાઈ શકે, એ ભગવાન જગતના જગન્નાથને સમજી શકે એવા ભાવ ભક્તોનો એક બહુ મોટો મેળાવડો ભારત દેશમાં આજનો દિવસ અષાઢી બીજ એટલે રથયાત્રા. અને એવી રથયાત્રા આજે કર્ણાવતી મહાનગરમાંથી પસાર થઈ રહી છે ત્યારે આપણે ઉન્નત મસ્તક સાથે આપણે કહી શકીએ કે એક અદ્ભુત રીતે કોઈ પણ પ્રકારના ઇવેન્ટ મેનેજમેન્ટો નહીં, પરંતુ સાવ સાચી એક ભાવુક ભક્તોની એક ટોળી, એક મંડળી એ ભેગી થાય અને લોકો જોડાતા જાય અને જે ભગવાનને હાથને પગ નથી એ રથ ઉપર ચડીને આખા નગરમાં નીકળે એ ઘટનાઓ આ રથયાત્રા સાથે જોડાયેલી છે. અને આજ તો આ અષાઢ મહિનો છે ત્યારે, અષાઢી બીજ છે ત્યારે કચ્છીઓનું નવું વર્ષ છે. કચ્છના વિશ્વમાં વસતા તમામે તમામ કચ્છીઓ આજની અષાઢી બીજે, આજે તો દેશમાં વરસાદ થાય તો વિશ્વમાં વસતો કચ્છી છે એ પોતાના વતનમાં ફોન કરી અને કહેતો હોય છે કે વરસાદ થયો, અને પછી અમેરિકામાં રહેતો હોય તો ભલે, આફ્રિકામાં રહેતો હોય તો ભલે, યુરોપમાં રહેતો હોય તો ભલે, ઓસ્ટ્રેલિયામાં રહેતો હોય તો ભલે, પણ કચ્છીને ખબર પડે કે આજ મારા વતનમાં સાડી બીજનો વરસાદ થયો છે એટલે પરદેશમાં પણ પોતાની ઘરવાળીને કે આજ શીરો બનાવજે, આજ લાપસી રાંધજે, આજ મારા દેશમાં વરસાદ થયો છે. એ વરસાદની સાથે આજે અષાઢી બીજનો પ્રસાદ પણ પામે છે ત્યારે મને એવું લાગે છે ગઈ અષાઢ ઉજારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુગારમ તડતા તારમ વિસ્તારમ નાલય સંભારમ વ્યાસી અપારમ નંદકુમારમ નિરખારી એ કહેરા દે પ્યારી મેં બલિહારી ગોગુણ જાવો એ ગિરધારી જી ગોગુણ જાવો ગિરધારી. બિલકુલ યોગેશભાઈ, હવે અહીંયા જો વાત કરવામાં આવે કે આજે જગન્નાથની 46મી રથયાત્રા છે ત્યારે હાલ વાત કરવામાં આવે કે ભાવિ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે અને લોકો રથની પાછળ પાછળ ચાલી રહ્યા છે, આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. આ સાથે જ વાત કરવામાં આવે કે સૌથી આગળ બલભદ્રજીનો રથ છે, મૂર્તિની પાછળ અનેક પ્રથા છુપાયેલી છે. આંગે વાત કરીએ કે જ્યારે પૂજારી જ્યારે આંખ પર પાટા બાંધીને મૂર્તિઓ બદલી નાખે છે તેના પાછળ પણ એક મોટું કારણ છુપાયેલું છે. કોઈ પણ હોતું નથી મંદિરમાં અને જ્યારે પૂજારી પણ પોતાની આંખે જ્યારે પાટો બાંધી દે છે અને તે પછી મૂર્તિઓ બદલે છે ત્યારે પણ અંધકાર થઈ જાય છે.